આજે આપણે ફરી પાછા એક નવી જગ્યા ઉપર આવી ગયા છીએ અને આ પ્રોપર્ટીની મને ખ્યાલ એ રીતે પડ્યો કે થોડાક સમય પહેલાં મારા એક કઝિનની વેડિંગનું એક ફંક્શન અહીંયા રાખેલું હતું અને મને ત્યારે ફૂડ બહુ ભાવ્યું હતું, એટલે મેં કીધું આપણે આ પ્રોપર્ટી ઇન્ક્લુડ કરવી જ પડશે આપણામાં. એટલે આજે અમે અહીંયા આવ્યા છીએ અને આગળ જેટલી ડિટેલ્સ અમને મળે એ તમારી અહીંયા શેર કરશું. અહીંયા ફંક્શન થઈ શકે એમ છે. આની સીટિંગ કેપેસિટી કેટના છે? એ કેપેસિટી અમારા 300 કા 300 કા સીટિંગ કેપેસિટી છે. 300 કા કેપેસિટી છે ઓર ઇસમાં અમારા ક્યા કહેતે હે પાર્ટી ફંક્શન મેરેજ ઓકે સબ ઇન્ક્લુડ હે ફૂડ કે સાથ ઓકે ઓકે ઓર અમારા જો ફૂડ મેનુ હે વો અમારા 450 સે લેકે 550 600 700 એસે અવેલેબલ હે. ઓકે ઓકે ઓર ફૂડ કે સાથ ભી ઇસ હોલ કા ક્યા રેન્ટ હે? उसके साथ इन फूड में इंक्लूडेड है और नीचे जो पार्टी लॉन्च है जो अपना पूरा गार्डन वाला वो भी उसी के साथ फूड में अगर उधर फंक्शन करना है तो सिर्फ फूड का ही पे करना फूड का ही पे ओके और इधर अगर फंक्शन रखते हैं ये हॉल में हम यस तो अभी इसके सब गेस्ट सब ऑक्यूपाई हो गया प्लेस तो इसके लिए फूड का दूसरा हॉल में अरेंजमेंट है. यस ठीक है तो दूसरा हॉल ऊपर है. ऊपर ठीक है चलो हम वो भी देख लेते हैं. અહીંયા આ ટેરેસ પણ છે એનું હજી કામ ચાલુ છે. એ લોકો અહીંયા પણ ટેરેસ લોન્ચ બનાવવાના છે અને પછી બધું રેસ્ટોરન્ટનું ફૂડ ને એ બધું અહીંયા અવેલેબલ થઈ જશે. ये खास सूप है इसके साथ खास सूप का राइस राइस और ये रोस्टेड है रोस्टेड रोस्टेड सभी रोस्टेड है. ओके ये खास सूप है और ये आपका टॉम यम सूप है. ओके ओके આપણે અત્યારે ખાવસે સૂપ અને ટોમયમ સૂપ મંગાવ્યું છે. ખાવસે સૂપ છે ને મ્યાનમારની આઈટમ છે, એની સાથે રોસ્ટેડ રાઈસ પછી રોસ્ટેડ ઓનિયન્સ રોસ્ટેડ પીનટ્સ એવું બધું સર્વ કરવામાં આવે છે. આપણે પહેલાં પહેલાં તો છે ને ખાવસે સૂપ એકલું ટ્રાય કરશું બધી ટોપિંગ નાખ્યા વગર. એકદમ ઓથેન્ટિક ટેસ્ટ છે, અંદર બ્રોકલી ને બધા વેજીટેબલ્સ છે. હવે આપણે થોડા થોડા બધા ટોપિંગ નાખીને ટ્રાય કરશું. આ ફ્રાઈડ ઓનિયન્સ છે, રોસ્ટેડ પીનટ્સ છે અને આ છે રોસ્ટેડ રાઈસ. અને આ છે રોસ્ટેડ ગાર્લિક. લેટ્સ ટ્રાય, હવે આપણે બધું નાખીને એકવાર ટ્રાય કરી લઈએ. નાખ્યા પહેલાં મને એમ થતું હતું કે આમાં રોસ્ટેડ પીનટ્સ નાખું તો છું પણ ભાવશે કે નહીં, પણ સુપર ટેસ્ટ છે. આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ પરફેક્ટલી રોસ્ટ થયેલા છે અને સુપર ટેસ્ટ. એટલે છે ને આખું સૂપ તો આપણે કરેલી વસ્તુ છે, નામ આપણે આ લોકોએ મોડિફાઈ કરીને ઇન્ડિયન ટેસ્ટ પ્રમાણે ડેવલપ કર્યું છે, પણ આખી હોલ મીલ પ્લેટ છે. આખું આ બધું નાખીને તમે ખાવ ને એટલે બધી જ વસ્તુ તમને આમાં મળી હતી. ખાલી આ તમારું ટોટલી ફૂડ આમાં આવી ગયું, આ ખાઈ લ્યું એટલે કમ્પ્લીટ મીલ થઈ ગયું તમારું. અને આ છે ગાઈસ ટોમયમ સૂપ, એમાં અંદર પનીર છે, ફણસી છે. એકદમ રિચ ને ક્રીમી ટેસ્ટ છે આનો.
ગાઈસ તો હવે આવી ગયું છે પનીર પેશાવરી. એ સૌ થાય છે પનીર પેશાવરી ટિક્કા. પનીર પેશાવરી ટિક્કા ઓકે. આપણે ટ્રાય કરી લઈએ પનીર પેશાવરી ટિક્કા. એકદમ સોફ્ટ ને ફ્રેશ પનીર છે અને મેરિનેશન છે ને એકદમ માઇલ્ડ છે. આપણે એવું નથી કે તમે ખાવ તો સીધું આમ તમને તીખું લાગવા માંડે, અને તોય બધા ફ્લેવર્સ એમાં એકદમ આવી ગયા છે. બિરયાની ઇન્ચિંગ બાઉ. હવે આપણે ટ્રાય કરીએ છીએ બિરયાની ઇન્ચિંગ બાઉલ. એ આવી રીતનું આવે છે રાઉન્ડ, અને સાથે સાલસા સોસની સાથે સર્વ કરવામાં આવે છે. એ આપણે ટ્રાય કરીએ કઈ છે. અંદર રાઈસ ને બધું સ્ટફિંગ કરેલું છે, બહુ ટેસ્ટી છે. વેજ ક્રન્ચી સલાડ ઓકે રખ દેજે. અમે આપણે ગાઈસ તો હવે આવી ગયું છે વેજ ક્રન્ચી સલાડ. આપણે એ ટ્રાય કરી લઈશું એક એક ચમચી, પછી હું તમને કહું કેવું લાગ્યું છે. આ મેં ટ્રાય નથી કર્યું. ગજબ ટેસ્ટી છે. એક મિનિટ આવો, ઇન્ગ્રીડિયન્ટ્સ બતાવી દીધીએ. અને ઇન્ગ્રીડિયન્ટ્સ તમે જરા જાણી લો, બહુ ટેસ્ટી ડિશ છે. આપકા રેડ કેબેજ હૈ ઓર બેલ પેપર હૈ ઓર અપના પીનટ હૈ મિક્સર મેં પીસા હુઆ. હવે આવી ગયા છે રવિયોલી પાસ્તા. રવિયોલી પાસ્તામાં એ લોકોની સ્પેશિયાલિટી છે, એ લોકોના પાસ્તા એ લોકો અહીંયા પોતે જ બનાવે છે, અને મેંદાનો યુઝ નથી થતો એટલે એકદમ હેલ્ધી છે. સાવ થઈ જાય એટલે આપણે જોઈ લઈએ. અંદર પનીરનું ને સ્પિનિચનું સ્ટફિંગ છે. મિક્સ સોસ છે. એકદમ ક્રીમી ને સ્મૂથ છે. ટુ ગુડ. હવે આપણે મિત્રો મેઇન કોર્સ આવી ગયો છે, તો એ સ્ટાર્ટ કરી દઈએ અને શું શું આઈટમ છે હું તમને બતાવી દઉં છું. એ શામ સવેરા કોફતા હૈ. શામ સવેરા કોફતા ઓકે. ઓર પનીર નજાકર ઓકે. ઓર યે મારવાડી પરાઠા. મારવાડી પરાઠા ઓકે. મારવાડી. ઓર યે મસાલા ગાર્લિક નાન ઓકે. આ માલવાની પરાઠું છે. આમાં જોવો તમે જોઈ શકો છો લેયર્સ છે એકદમ, અને દૂધમાં આનો લોટ બાંધવામાં આવે છે. પહેલાં વહેલાં એ જ આપણે ટ્રાય કરીએ. આજે એકદમ સોફ્ટ છે, ઉપરથી ક્રિસ્પી છે. એકદમ રિચ ટેસ્ટ છે, અને પનીરની સબ્જી એટલી સરસ છે. પનીર નજાકત રોસ્ટ ટૂંકમાં બાર્બીક્યુ કરેલું પનીર છે, અને ગ્રેવી. અને આપણે જે પનીરનું સબ્જી ખાઈ છીએ ને, પનીરનો મોટો પીસ છે અને એમાં અંદર સ્ટફિંગ કરેલું છે. જુઓ એકદમ અંદર સ્કૂપ કરી અને અંદર સ્ટફિંગ કરેલું છે. અને હવે આપણે ગાર્લિક નાન અને શામ સવેરા કોફતા ટ્રાય કરી લઈએ. સુપર ટેસ્ટી છે. જેટલું બ્યુટીફુલ આ લોકોનું પ્રેઝન્ટેશન ને એ બધું છે ને બાઉલમાં, તમે જોઈ શકો છો શાક કઈ રીતે એ લોકો સર્વ કર્યું છે અને કઈ રીતે પ્રેઝન્ટ કર્યું છે, એટલો જ સારો ટેસ્ટ છે. આની પહેલાંના વિડીયોઝમાં તમને ખબર છે કે હું એશિયન ડિશ ને એ બધું વધારે ખાઉં છું. પંજાબી રેરલી, જ્યાં મને મનથી એવી ઈચ્છા થાય ત્યાં જ હું ખાઉં છું, પણ અહીંયા હું ક્યારનો ચાલુ જ છે હજી. નોન સ્ટોપ ખાઉં છું, મારું પેટે ભરાઈ ગયું તો આ શાક છે એ હું પૂરું કરી. હવે ગાઈઝ આપણે ડેઝર્ટ આવી ગયું છે.
રબડી કુલ્ફી ફાલુદા એની ક્લિપ હું તમને બતાવી દઉં, પછી હું ટ્રાય કરીશ. સમર આવી ગયો છે ભાઈ, એમાં રબડી કુલ્ફી ફાલુદા જરૂર જ હતી એવું મને લાગે છે, એટલી ગરમી જમીને થઈ હતી ને. અને આ રબડી કુલ્ફી ફાલુદા છે ને ડેઝર્ટમાં આ લોકોની સિગ્નેચર ડિશ છે. એટલી મજા આવે ને, રકાબીની જેમ ડિશ મોઢે માંડી જવાનું મન થાય.